ચોમાસાની ઋતુમાં મેલેરિયા અને ચિકનગુનિયા માથું ઉંચકે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉગ્રો થતો હોય છે, જેના કારણે મેલેરિયા અને ચિકનગુનિયાના રોગ માથું ઉંચકે છે. પણ આ વર્ષે હજુ સુધી મેલેરિયાનો પ્રથમ કેસ નોંધાયો છે, ત્યારે સર્ટી હોસ્પિટલ દ્વારા મેલેરિયા અને ચિકનગુનિયા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલ ગાઈડલાઈન મુજબ મચ્છરદારીનો ઉપયોગ કરવો, હાથ સાફ રાખવા, પડતર વસ્તુમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી લેવી સહિતના સૂચનો કરવામાં આવ્યા છે. જો આપણે આ ગાઈડલાઈનનો અમલ કરીશું તો મેલેરિયા અને ચિકનગુનિયાથી બચી શકશું, તે વાતને નકારી શકાય નહીં. જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસાદની સિઝન છે, ત્યારે સામાન્ય રીતે મેલેરિયાના ચિકનગુનિયાના કેસોમાં વધારો થતો હોય છે. પરંતુ સદનસીબે આપણે ત્યાં ગયા અઠવાડિયે માત્ર એક જ મેલેરિયાનો કેસ આવેલો છે, ચિકનગુનિયાનો એક પણ કેસ હજુ નોંધાયેલો નથી. પણ તેમ છતાંય તે લોકોએ આ બાબતમાં સાવચેતી રાખવી એ જરૂરી છે. એ માટે થઈ અને લોકોએ પૂરા વસ્ત્રો શરીર ઢંકાય એ ટાઈપના પહેરવા જોઈએ, મચ્છર થી બચવા માટેના સંપૂર્ણ પ્રયાસો કરવા જોઈએ, મચ્છરદારીનો ઉપયોગ કરવો જોઈએ, ઘરમાં કે તમારે કામ કરવાની જગ્યા ઉપર કોઈ જગ્યાએ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રમાણે તમામ સાવચેતી જો રાખવામાં આવશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે મેલેરિયા અને ચિકનગુનિયાથી દૂર રહી શકશું.